वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर्णवमु तरंग 29मु भगवान श्रीहरि भीमनाथ में पधारिया छे। भीमनाथ महादेव ना दर्शन कर्या छे। महंत जीए भव्य श्रीहरि नु स्वागत कर्यु छे। अने महाराज दरबारों ने जमाड़ी रह्या छे। ते दरमियान सद्गुरु आधारानंद स्वामी वात लखे छे। श्री हरि बहु के बात है लिखतन आवत पार, संक्षेप करी लिखत है देह को नहीं निरधार। श्री हरि बहु की बात है लिखतन आवत पार, संक्षेप करी लिखत है देह को नहीं निरधार। भगवान श्रीहरिए आवी तो घणी वातो करी। पाछळनी वात याद छे ने, भक्तोने जमाडता जमाडता भगवान श्रीहरिए केवी वातो करी। ए भक्तो सत्संग अडग राखजो, सत्संग अडग राखजो। जे सत्संग करे छे आ जगत में जीते छे। आवा दाखलाओ भूतकाळमां वर्तमानमां ने भविष्यकाळमां अनेक प्रगट छे। अमारी आ वात पोताना घरे जईने कोई भूलशो मां। आवी घणी वातो करी तेनो लखता पार आवे एम नथी, एटला माटे ज हुं संक्षेपमां लखुं छुं। कारण के आ देहनो निर्धार नथी। आ देह तो नाशवंत छे, पराधीन छे। लगारे पण आ शरीर स्वाधीन के स्वतंत्र नथी। एवी स्थितिमां पण जे भगवान ने भजतो नथी तेने तो मनुष्यनु शरीर व्यर्थ गुमाव्यु छे। आयुष्य नीरतन अंजले, साहित्यकारोए केवुं सरस लख्युं। आयुष्यतन आयुष्य नीर तन अंजलि टपकत स्वासो श्वास, हरे भज्या बिन जात है अवसर ए सरदान। ईसरदान नी वात आपणे घणीवार कथामां सांभळी छे। गुजरातीनुं भागवत कहेवाय एवो ग्रंथ हरिरस, एनी आ पंक्ति। आपणुं शरीर एटले तन अंजलि छे। तमे आम हथેળીમાં हाथ राखो, आम हाथ राखो, એમાં પાણી મૂકો એક ચમચી આખું, શું થાય? એને અંજલિ કહેવાય ને। આયુષ્ય નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ। આ દુનિયામાં કોઈ એવી હથેળી નથી એમાં એક ચમચી પાણી મૂકો એની મેતે થોડા સમયમાં પાણી ખાલી થઈ જાય છે। જોયું છે ને તમે, આપણું શરીર એ હથેળી છે। આપણું આયુષ્ય
એ પાણીની અંજલી છે, આપણા શ્વાસ ઉચ્છ્વાસ એ અંજલીમાં ભરેલું પાણી જેમ ટપક 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 થઈને બધું સ્રવી જાય છે. ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, દમ નિકલ જાયેગા આદમી કા, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા. શું ભરોસો છે! આ જગતમાં એવી મોટી દુર્ઘટનાઓ ઘટી છે. મહાભારતમાં માતા કુંતા તરસ્યા થયા છે, પાંચ પાંડવો પાણીની શોધમાં ગયા છે. કથા તમે જાણો છો, ટૂંકમાં બોલું છું. ચાર પાંડવો ગયા, પાછા ન આવ્યા. છેલ્લે યુધિષ્ઠિર મહારાજ જાય છે, એક હંસને જુએ છે પાણીની અંદર. પાણી ભરવા જાય, ચાર ભાઈ તો મૃત અવસ્થામાં પડ્યા છે. નીતિશાસ્ત્ર એમ કહે છે કે મરેલાની ચિંતા પછી કરવી, જીવતાની ચિંતા પહેલાં કરવી. ધર્મને જાણનારા ધર્મરાજા યુધિષ્ઠિરે વિચાર્યું, ભાઈઓ મર્યા છે, કેમ મર્યા છે, શું કારણ છે, પછી વિચારીએ, માં જીવે છે એની સેવા પહેલાં કરી લો. પાણી ભરવા જાય અને યક્ષ પ્રગટ થાય. અચાનક અવાજ આવે છે, ધર્મરાજ ઊભા રહો, તમારા ચાર ભાઈની જે દશા થઈ એ દશા તમારી પણ થશે. આ પાણી એનો માલિક હું છું, મારા પ્રશ્નના જવાબ વિના આ પાણી સ્વીકારી નહીં શકો. અતિ તૃષાતુર તરસ્યા બનેલા યુધિષ્ઠિર, માતાની પણ અપાર ચિંતા છે એવા યુધિષ્ઠિર, એણે હાથ જોડીને કહ્યું, હે યક્ષ, આપ કોણ છો, મને પ્રશ્ન જલ્દી પૂછો, હું જવાબ આપું. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો, આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? વિચ ઇઝ ધ મોસ્ટ વન્ડર ઓફ ધીસ વર્લ્ડ. આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય, તમને ખબર છે ને, સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, સેવન ઓલ્ડ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. હવે તો આ દુનિયાના ગિનિસ બુક ઓફ રેકોર્ડ આવા બધા આશ્ચર્યકારી ઘટનાઓથી, વિચિત્રતાઓથી ભરેલું છે. આની શરૂઆત સૌથી પહેલા મહાભારતમાં થઈ. આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ એમ કહે છે, સુગમમ ભગવન નામ જિહ્વા સ્વવસ વર્તિની તથાપિ નરકમ યાંતિ કિમાશ્ચર્યમ અતઃ પરમ. આનાથી વધારે મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? ભગવાને જીભ એવી સરળ બનાવી છે, સુગમ બનાવી છે, એમાં હાડકું જ નથી. તમે જુઓ, એને ગમે તેમ વાળવી હોય તકલીફ પડે. તમે જગતમાં સાંભળ્યું હશે કે કોઈક માણસનો હાથ વળતો બંધ થઈ ગયો, સાંભળ્યું છે કે નહીં આવું? કોઈકનો પગ વળતો, દાદા ઘનશ્યામ દાદા કેવું, બરાબર ને? હાથમાં તકલીફ થાય એવું સાંભળ્યું, પગમાં તકલીફ થાય એવું સાંભળ્યું, ઘણાના કાન બંધ થઈ જાય, આંખની કીકી પણ અટકી જાય એવું સાંભળ્યું, પણ કોઈની જીભ વળતી બંધ થઈ ગઈ આવું ક્યારેય સાંભળ્યું? જીભ ભગવાને હાડકા વિનાની બનાવી છે. ભગવાનનું નામ પણ ટૂંકું ને ટચ છે, છતાં ભગવાનનું ભજન કરતા નથી અને નરકમાં જઈ રહ્યા છે. આનાથી મોટું બીજું કયું આશ્ચર્ય હોઈ શકે? ઇતરાના જિંદગી પર ઇસકા હે ક્યા ભરોસા, ઇતરાના જિંદગી પર પાણી કા બુલબુલા હે. કેવું લખ્યું! પાણીનો પરપોટો, એને ફૂટતા કેટલી વાર લાગે? પાણી કા બુલબુલા હે, કબ ફૂટે ક્યા ભરોસા, ઇતરાના જિંદગી પર ઇસકા હે ક્યા ભરોસા. પાણીનો પરપોટો. મુક્તાનંદ સ્વામીએ પણ આ જ દ્રષ્ટાંત આપ્યું, બુદબુદાઈવ તો એ શું, મસ્કાઈવ જંતુ શું. પાણીમાં જેમ પરપોટાઓ ફૂટે છે એમાં જગતમાં અનેક પ્રાણી જન્મ લઈ અને મૃત્યુને પામે છે. કોઈક જ ભાગ્યશાળી એવા છે ભગવાનનું ભજન કરી અને મુક્તિ સુધી પહોંચે છે.
કેવી સરસ વાત આવી, આધારાનંદ સ્વામી જેવા મોટા મુક્ત પણ મનમાં કેવી ચિંતા છે કે આ દેહ નાશવંત છે, ક્ષણભંગુર છે. આપણા શાસ્ત્રોમાં એક સરસ કથા આવે છે, પુરાણોમાં ભગવાન રામચંદ્રજી વનવિચરણ દરમિયાન નીકળ્યા છે. બાગદાલ્ય નામના ઋષિ એમને મળ્યા. ઋષિ તપ કરે છે, મહાન તપસ્વી છે. એક ખાલી મોટો પૂળો હતો, આડો રાખ્યો છે એટલે ઉપરથી તડકો આવતો બંધ થયો. એના છાંયડે ઋષિ બેઠા બેઠા સાધના કરે છે. ભગવાન રામચંદ્રજી ત્યાં પધાર્યા, દર્શન કર્યા અને ઋષિને પ્રાર્થના કરી કે મુનિવર્ય, આટલો બધો તાપ છે અને તાપથી બચવા માટે આપ આવી રીતે ખાલી એક આડો પૂળો રાખી ઘાસનો સાધના કરો છો, આના કરતાં તમે જો એકાદ નાની સરસ ઝૂંપડી બનાવી લો તો શાંતિથી સાધના કરી શકો, રહી પણ શકો, આવી અમારી વિનંતી છે. હવે આ બાગદાલ્ય મુનિ કેવા હતા? શાસ્ત્રોમાં લખ્યું, એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી પણ કેટલાક કલ્પની એમની આવરદા હતી. એવું કહેવાય છે આગળના સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, ચોકડી કહેવાય, ચાર યુગનું પરિવર્તન થાય એટલે એક ચોકડી. આવી 27 ચોકડી એમણે જોયેલી. કેટલી કેટલી ચોકડી જોયેલી દાદા? આટલી લાંબી ઉંમરના આવા મહાન તપસ્વી, સાધના કરનારા એ સંત ભગવાન રામચંદ્રજીએ દયાએ કરીને વિનંતી કરી ત્યારે એમણે કહ્યું કે અરે રામ, આપ તો જાણો છો આ દેહ નાશવંત છે. આજે કે કાલે અદ્ય વાબ્દ સતાંત એવા મૃત્યુર્વેય પ્રાણી નામ ધ્રુવમ, મરવાનું નક્કી જ છે, તો પછી આ નાશવંત દેહને સાચવવા માટે શા માટે ઝૂંપડું બાંધવું, બોલો. અને આજના લોકો મકાન તો બાંધતા બાંધે છે પણ એમાં આત્મા એવો બાંધી દે ને કે મર્યા પછી કૂતરો થઈને આવવું પડે છે. ભગવાનના સંત અને ભક્તની સમજણ કેવી છે? નાશવંત આ દેહ વડે થે અવિનાશે ફળ લેવો જે. ભગવાને આપેલું આ શરીર ભલે નાશવંત છે પણ એનાથી અવિનાશી ફળ પ્રાપ્ત કરી શકાય એટલો મોટો મહિમા છે. હ્યુમન બર્થ ઇઝ એન એક્ઝિટ ફ્રોમ ધીસ સાયકલ ઓફ ડેથ એન્ડ બર્થ. જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટેનો આ દરવાજો છે. આટલી મોટી કૃપા આ મનુષ્યનો દેહ જેને મળ્યો છે ને એ બધા ઉપર ભગવાનની છે. સાધન ધામ વિબુધ દુર્લભતનુ. વિબુધ એટલે દેવતાઓ, દેવતાઓને પણ આ શરીર દુર્લભ છે. વચનામૃત ખગોળ ભગોળનું એમાં શ્રીજી મહારાજે કહ્યું 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળે છે. જો આંકડા ગણવામાં આવે ને તો અત્યારનું કેલ્ક્યુલેટર પણ નાનું પડે. આવી ભગવાને કૃપા કરી છે. સ્વામી એમ લખે છે, હું કેટલી વાતો લખું, બસ મારા અંતરમાં મહારાજની કૃપાથી જેમ જેમ સ્ફૂરે છે ને એમ એમ વાત લખું છું, પણ અંતે તો બસ એ મહારાજને યાદ કરવાના છે, એની ભક્તિ કરવાની છે, પ્રભુની શરણાગતિ પ્રપત્તિ સ્વીકારવાની છે, એમાં જ જીવનું કલ્યાણ છે. શ્રીહરિ ભીમનાથના મહંત ગુમાનગીરીને હવે વાતો કરવા લાગ્યા, કેમ કે મહંત ત્યાં હતા, મહંત આવ્યા છે. મનુષ્ય તન પાયે જે વિધિ સમ ભયે સમર્થ મહા, હરિકુન સંભારે તે ચિંતામણિ તન કે વ્યર્થ સબ, ચિંતામણિ તન કે વ્યર્થ સબ. મનુષ્યનું શરીર ચિંતામણી જેવું છે. ભગવાન શ્રીહરિ ભીમનાથના મહંત ગુમાનગીરી બાપુને વાત કરે છે, મનુષ્યનું શરીર ચિંતામણી સમાન છે, પરંતુ આ મનુષ્યના શરીરને પામીને
બ્રહ્મા જેવો બુદ્ધિશાળી હોય, પરંતુ જો શ્રીહરિને ન સંભાળે તો તેણે ચિંતામણીને ગુમાવી દીધો એમ જાણવું. કોઈક માણસને ચિંતામણી મળે અને પછી હાથમાંથી છટકી જાય તો શું થાય, કેટલો પશ્ચાતાપ થાય, કેટલું દુઃખ થાય. અરે ચિંતામણીની વાત તો પછી, અમેરિકાના વિઝા મળ્યા હોય અને એવા મોટા મોટા સ્વપ્નાઓ જોતા હોય, ટિકિટ લઈ લીધી હોય અને અમેરિકાના એરપોર્ટ પર આવે ને અહીંથી પાછો કાઢે તો બને છે ને દાખલા. કેવી દશા થાય એની, આપણે ઘણી વાર સાંભળીએ છીએ. હમણાં હમણાં તો બહુ દાખલા બને છે. આ લોકની તુચ્છ પ્રાપ્તિની વાત શાસ્ત્રોમાં તો કેટલી બધી વાતો આવી લખી, કેટલી બધી. મનુષ્યનું શરીર ચિંતામણી છે. અરે મોંઘો મનુષ્ય દેહ મળ્યો ચિંતામણી, મોંઘો મનુષ્ય દેહ અરે મળ્યો ચિંતામણી. ચિંતામણી જેવો આ મનુષ્યનો દેહ મળ્યો. વચનામૃતમાં મહારાજે ત્રણ વસ્તુને ચિંતામણીની ઉપમા આપી છે. આ ત્રણ ચિંતામણી આપણે બધાએ યાદ રાખવી જોઈએ. ગઢપુર પ્રથમનું પહેલું, મહારાજ એમ કહે છે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. ગઢપુર પ્રથમનું સોળમું, મહારાજ એમ કહે મને જે આ સંત સમાગમ મળ્યો છે તે પરમ ચિંતામણીને કલ્પ વૃક્ષ છે. પહેલી ચિંતામણી ભગવાનની મૂર્તિ, બીજી ચિંતામણી ભગવાનના સારા એકાંતિક સત્પુરુષનો સંગ, અને ખગોળ ભૂગોળના વચનામૃતમાં મહારાજે કહ્યું કે આ મનુષ્યનો દેહ છે ને ચિંતામણી સમાન છે. હવે આ દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણે ઉપર કેટલી ભગવાનની કૃપા, કેટલી કૃપા. પણ આ દુનિયામાં પણ એવું દેખાય છે કે જેને સમૃદ્ધિ મળી એ બધા સુખી નથી થયા. તમે થોડા ઊંડા ઉતરો, ઇતિહાસમાં તમે બધા કદાચ જાણતા હો કે ન જાણતા હો, દુનિયાના મોંઘામાં મોંઘા હીરા કોહિનૂર અત્યારે બ્રિટનમાં છે, પણ નીકળ્યો ક્યાંથી, ભારતમાંથી. આટલી તો ખબર છે ને દાદા બધાને. અમેરિકામાં હોપ ડાયમંડ છે, તમે નામ સાંભળવું છે. આ હોપ ડાયમંડ એ પણ નીકળો ક્યાંથી, ઇન્ડિયામાંથી. અમેરિકામાં મોંઘામાં મોંઘો જે ડાયમંડ હોપ ડાયમંડ કહેવાય છે ઇન્ડિયામાંથી. બ્રિટનમાં અત્યારે કોહિનૂર છે ઇન્ડિયામાંથી. આંધ્રપ્રદેશમાં ગંતુર નામનો જિલ્લો ગોલાકુંડા, કોઈ જગ્યાએ ગોલામુંડા અત્યારે પણ આ ગામ છે. બહુ જાણવા જેવી ઘટના છે, સત્ય ઘટના છે. ગંતુર જિલ્લાના ગોલાકુંડા ગામની અંદર એક અતિ ગરીબ, અતિ દુઃખી, અતિ પામર માણસ, એના આંગણે સંત પધાર્યા. સાધુને એને દિલથી સેવા કરી, સાધુ રાજી થઈ ગયા. એની ગરીબી જોઈ સંતને દયા આવી. ત્રિકાળદર્શી સંત હતા, એણે કહ્યું, ઇતિહાસમાં એનું નામ પણ છે, કે તું આટલો બધો દુઃખી શા માટે છે, તારા ખેતરમાં સમૃદ્ધિની ખાણ છે, ખોદ અને સમૃદ્ધિને બહાર કાઢ. આવા આશીર્વાદ આપ્યા. સંતે ખોદવા માટે પ્રેરણા કરી. સંત જતા રહ્યા, સાધુના વચનાને ખોદવાનું ચાલુ કર્યું. થોડું ખોદ્યો, થાકી ગયો. એને થયું કે આ બાવા તો બોલ્યા કરે, આમ કંઈ થોડી સમૃદ્ધિ નીકળે જમીનમાંથી. ગરીબ હતો, લોકની દ્રષ્ટિએ ગરીબ હતો, શ્રદ્ધાથી પણ ગરીબ હતો. સાધુએ આવા મોટા આશીર્વાદ આપ્યા હતા કે તારા ખેતરમાં સમૃદ્ધિની ખાણ છે, તું શા માટે ગરીબ છે, ખોદવાનું ચાલુ કર, સમૃદ્ધિ નીકળશે. ન ખોદી શક્યો. ગરીબે ને ગરીબે આખું પરિવાર ખલાસ થઈ ગયો. એ જ ખેતર જેને મહાત્માના આશીર્વાદ મળ્યા હતા, એ જ જમીન જ્યાં સંતે દ્રષ્ટિ નાખી હતી, એ જ ભૂમિમાં કહેવાય છે આવનારા દિવસોમાં કોઈક માણસની દૃષ્ટિ પડી, ખોદકામ શરૂ થયું, એક પછી એક રત્ન નીકળ્યા, આખી દુનિયાના સૌથી કિંમતી, સૌથી સમૃદ્ધ રત્ન, એ પછી કોહિનૂર હોય, હોપ ડાયમંડ હોય, બીજા પણ લગભગ 5-6 ડાયમંડ કહેવાય છે. એમ કહેવાય, એક બાજુ આખી દુનિયાની મિલકત મૂકી દો
અને એક બાજુ આ પાંચ કે છ ડાયમંડ મૂકો તો 50% કિંમત આ ડાયમંડની થાય. શિવજીભાઈ આંખોલા પોળી ના કરો, એક તો કોહિનૂર છે જ બ્રિટનમાં, ખબર છે ને તમને. આ છએ છ ડાયમંડ એક જ જગ્યાએથી નીકળ્યા છે, ક્યાંથી? પણ જેના ખેતરમાં હતા એ માણસ તો પગ ઘસીને મરી ગયો, દુઃખમાં ને દુઃખમાં મરી ગયો. કારણ શું? ઓળખી ન શક્યો, પુરુષાર્થ ન કરી શક્યો, એને પામવા માટેની શ્રદ્ધા ન રાખી. એક કોહિનૂર ખેતરમાં પડ્યો હોય ને એને પ્રગટાવવા માટે પણ પુરુષાર્થ કરવો પડે. ભગવાને આપણને ચિંતામણી જેવું આ શરીર આપ્યું છે, પણ એ ચિંતામણીનો ઉપયોગ કરવા માટે આપણે પણ શું કરવું પડે? કરવો પડે કે ના કરવો પડે? પછી ઊંઘી જઈએ, લાંબા પગ કરી દઈએ. સુખદેવભાઈ ધામલિયા કહેતા હતા ને કે ઊંચા ટાટિયા રાખીને સૂતો હોય અને કોઈક બોટાદનું પૂછે બોટાદ કઈ બાજુ, તો પગ હલાવીને કહે જમણી બાજુ. અને પછી કે દેશમાં વિકાસ થતો નથી, પણ તું ઊભો થતો નથી તો વિકાસ ક્યાંથી થાય? બહુ સત્ય છે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે પુરુષાર્થ એ પારસમણી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતના મહાન જ્ઞાની મહાપુરુષ, એમનું સૂત્ર હતું શ્રમ એ ચિંતામણી છે, બીજી ચિંતામણી આપણે શોધવાની નથી, મંડી પડો. સ્વામી વિવેકાનંદ કહેતા સવિયર પર્સિસ્ટન્સ, અંગ્રેજીમાં સમજી શકો તમે, મંડે રહો. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ના, કઠોર પુરુષાર્થનો કોઈ વિકલ્પ હોતો નથી. પણ મોક્ષના માર્ગે દાખલો કરનારા, કલ્યાણના માર્ગે ચાલનારા બહુ ઓછા હોય છે. ચિંતામણી જેવું મનુષ્યનું શરીર અને બ્રહ્મા જેવું બુદ્ધિશાળી હોય પણ ભગવાનને ન સંભાળે તો એને ચિંતામણીને વ્યર્થ ગુમાવી કહેવાય. સુંદર મનુષ્યનું શરીર પામ્યા પછી જો શ્રીહરિની સેવામાં કામ લાગી જાય તો કામ થઈ જાય. એક પલકવાર કરેલી શ્રીહરિની સેવા કલ્પોના કલ્પ સુધી ફળ આપનારી છે. એક પલક સુધી એટલે એક ક્ષણ સુધી ભગવાન કે ભગવાનના સંતની સેવા થઈ ગઈ ને તો કલ્પો સુધી એનું ફળ મળે છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનની ભક્તિ કરે ને તો રઝળતા રઝળતા કોઈક જન્મે એનું ફળ મળે છે, મળે છે ને મળે છે. અજાણતા, ખબર પણ નહોતી કોણ છે, કયા સાધુ છે, રોડ પર જતા હતા, પોતાના મામા સંત બન્યા હતા, મારા મામાના સાધુઓ છે એમ જાણી દોડતા દોડતા સ્વામીજી સ્વામીજી પધારો પધારો, રોટલા જમાડ્યા, નામ પણ પૂછ્યું નહીં, ખબર છે ને. સંતો જમીન, બે ભગવાનની વાત કરી નીકળી ગયા, કોઈ પરિચય નહીં, કોઈ ઓળખાણ નહીં, કોઈ આગળ પાછળની વાત નહીં. આટલું પુણ્ય કર્યું એનો દેહ પડવાનો સમય થયો, સ્વર્ગના દેવતાઓ આવ્યા, વિમાન લઈને આવ્યા, પુષ્પક જેવું વિમાન સરસ મજાનું. આની ચાર આંખો થઈ ગઈ કે મેં એવા કયા કામ કર્યા કે મારા માટે આવું મોટું વિમાન આવ્યું. ત્યારે કહ્યું, તમે પેલા બે સાધુને જમાડ્યા હતા કે નહીં? અરે પણ એ કંઈ મોટું કામ કહેવાય? હા, તમે ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી મામાના સંજાણી ગણ્યા હતા, જમાડ્યા હતા. આને એટલું બધું આશ્ચર્ય થયું, મારા મામાના સંત છે એટલે કે મારા મામા સાધુ જ્યાં થયા છે એ જ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ છે એમ જાણી મેં જમાડ્યા, એટલામાં આટલું મોટું સ્વર્ગ મને મળે છે. સ્વર્ગમાં ગયા ખરા, દેવતાની સભામાં બેઠા ખરા, પણ મનમાં સતત વિચાર ચાલ્યા કરે, હા મને જો આટલું બધું મળ્યું તો મારા મામાને શું મળશે? આવો વિચાર થયો ઘનશ્યામ દાદા. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે કોઈ મોટા રાજા હોય, રાજાનો હમેલ્યો એટલે નાનામાં નાનો નોકર, નાનામાં નાનો નોકર, એ નાનામાં નાના નોકરને રહેવા માટે 7-7 માળની હવેલીઓ આપી હોય તો જોનારને શું વિચાર થાય? થાય કે ના થાય? કે નોકર માટે 7-7 માળની હવેલી આપી છે તો આ રાજા કેવામાં રહેતો હશે કે ના થાય? એવી રીતે આમને સ્વર્ગમાં વિચાર આવ્યો કે મારા મામાને શું પ્રાપ્ત થશે. વારે વારે બધાને પૂછે, ખબર પડી કે ભાઈ મામા તો ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે,
અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રીહરિ અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, તારા મામાને તો અક્ષરધામનું સુખ મળશે. ફરી પ્રશ્ન થયો, તો અક્ષરધામ કેવું હોય? આપણા નથી ઇન્ડિયામાં ઘણા બધા છોકરાઓ સારું ભણે, ગણીને તૈયાર થાય, ઇન્ડિયામાં નોકરી મળતી હોય, બધું મળતું હોય, બધાને ઘસીને ના પાડી દે, પાંચ છોકરીવાળા પૂછવા આવે તોય ના પાડી દે. બધા પૂછે કેમ? તો કે આપણે તો અમેરિકા જવું છે. એના ચાર મિત્ર અમેરિકા આવ્યા હોય, થોડા દિવસમાં BMW લાવ્યા હોય, પછી ભલે ને સેકન્ડ કે થર્ડ હોય, અને ફોટો મોકલો હોય, આને થાય આખી જિંદગી મરી જશું ને. BMW શું, કેમરીના ઠેકાણા નહીં પડે. ક્યાં જવું છે? સ્વર્ગમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો, મારે ક્યાં જવું છે? હવે અક્ષરધામમાં. સ્વર્ગમાં વિમાન લઈ ત્યાંથી પૃથ્વી ઉપર આવે, એમના મામાજી સૂતા હોય, બૂમો પાડે, રત્નામામા, અરે રત્નામામા, મારે એક વાત કરવી છે. સંતોને પૂર્વાશ્રમના નામે કરીને કોઈ બોલાવે એટલે જવાબ ન આપે. એ રત્નાભાઈ સાધુ થયેલા, વિજ્ઞાનદાસજીનું નામ એ સૂતેલા, પણ જવાબ ન આપે. કોઈ પૂર્વાશ્રમના નામથી બોલાવે છે, એમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા, સ્વામીને બધી નિખાલસ રીતે વાત કરી. સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા, સમર્થ હતા. સ્વામીએ કહ્યું કે સાધુ આવું છે, તમારા પૂર્વાશ્રમના ભાણા, એણે મહિમા એકની બે સાધુને જમાડેલા, એ પુણ્યથી સ્વર્ગમાં ગયા. એને ત્યાં વિચાર્યો, મારા જીવનમાં કોઈ એવું મોટું કામ નથી કર્યું, છતાં મને સ્વર્ગનું ફળ કેમ મળ્યું? પછી ખબર પડી બે સંતને જમાડ્યા એટલે. ત્યારે એના મનમાં એમ થયું, સ્વર્ગના દેવપદને પામેલા એને વિચાર આવ્યો કે એક સાધુને જમાડવાથી મને જો સ્વર્ગ મળતું હોય તો એ સંત જે મારા મામા વગેરે છે એને કેટલું મોટું ફળ મળશે. એટલે હવે એ આવે ને, તમે વાત કરજો, ભગવાનની ઓળખાણ કરાવજો. એ બાને જન્માંતરે કરીને એ પણ ભગવાન સુધી પહોંચશે. એક પલવાર પણ શ્રીહરિની જેણે સેવા કરી છે, કલ્પોના કલ્પ સુધી તે ફળ આપનારી છે. ભરતખંડમાં મનુષ્ય શરીર પામીને જો ભગવાનની સેવામાં ક્યારેય કામ ન આવે તો એમ માનવું આખા બ્રહ્માંડ જેટલું સોનું મળ્યું પણ તે બધાનો નાશ થઈ ગયો, કંઈ વપરાયું નહીં. મનુષ્ય તન પાઈ ભરત ખંડ માહી, હરિ સેવ મે કબુ આયે નાહી. મનુષ્ય તન પાઈ ભરત ખંડ માહી, હરિ સેવ મે કબુ આયે નાહી. કનક મિલે બ્રહ્માંડ જીતના, કનક મિલે બ્રહ્માંડ હી જીતના, છૂટી પડે સો સબહી તીતના, છૂટી પડે સો સબહી તીતના. આખું બ્રહ્માંડ ભરાય, આટલું સોનું મળ્યું હોય ને, આટલું સોનું, તેમ છતાં જેને ભગવાન નથી મળ્યા ને, તેમ સમજો, જેણે ભગવાનની ભક્તિ નથી કરીને, તેમ માની લો કે આટલું સોનું મળ્યું અને એને ગુમાવી દીધું, એનો કોઈ ઉપયોગ કરી શક્યો નહીં. જેણે પોતાના શરીરને ભગવાનની સેવામાં અર્પણ કર્યું હોય અને અન્યની સેવામાં જો ક્યારેય મન ન દીધું હોય તો માનવું કે તેણે તે શરીરથી એક એક પળમાં બ્રહ્માંડ જેટલા સોનાની કમાણી કરી. આખું બ્રહ્માંડ ભરાય એટલું સોનું મળ્યું હોય પણ ભગવાનની ભક્તિ નથી મળી. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ પ્રવિશતિ હૃદયે સામ શ્રી હરેર ભક્તિરેકા. આમ તો જેની પાસે ધન હોય એને ધન્ય કહેવાય, સંસ્કૃત શબ્દ છે ધન્ય, ખબર છે ને, એમને ધન્ય છે, એમના માતા પિતાને ધન્ય છે, આપણે વારંવાર બોલીએ છીએ ને. ધન જેની પાસે છે એને ધન્ય કહેવાય. પરંતુ ભગવાન વ્યાસ લખે છે, નિર્ધનાસ્તે પી ધન્યઃ, નિર્ધન છે છતાં પણ હજાર વખત એને ધન્યવાદ છે. કોને? જેની પાસે આલોકનું ધન ભલે નથી પણ ભક્તિરૂપી ધન છે. ભક્તિરૂપી ધન એવું છે, પ્રવિશતિ રદિત એસામ શ્રીહરિર ભક્તિ સૂત્રોપનદ્ધ, એની ભક્તિના તાતણે બંધાઈને ભગવાન પણ એના હૃદયને વિશે પ્રવેશે છે,
જ્યાં ભગવાન આવે ત્યાં આખું વૈકુંઠ આવે, ગોલોક આવે, અક્ષરધામ આવે, એટલે કે ભક્તિરૂપી ધન આ દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી ધન છે. શાસ્ત્રો તો એમ કહે છે મુક્તિ કરતાં પણ ભક્તિનો મહિમા મોટો છે. ભગવાન મુક્તિ આપે છે પણ ભગવાન જલ્દી ભક્તિ નથી આપતા. મુક્તિ આપ્યા પછી ભગવાન સ્વતંત્ર રહી શકે છે પણ ભગવાનને ડર છે હું ભક્તિ આપી દઈશ ને એની ભક્તિથી પછી મારે બંધાઈ જવું પડશે. એટલા માટે આપણા સંતો વારંવાર તમે જૂના સંતોના બધા કાવ્યો વાંચો, સંતો ભગવાન પાસે માગતા, શું માગતા? એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે, મમ જન્મની જન્મની સ્વરે ભવતાદ ભક્તિ રહે તુકી ત્વયી. જન્મો જન્મ પ્રભુ તમારા ચરણોની ભક્તિ આપજો. હે મહારાજ તમારા ચરણોમાં પ્રેમ કરાવજો. તમે તુલસીદાસજી મહારાજ, સુરદાસજી મહારાજ કે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના પદોમાં ઊંડા ઉતરોને નંદ સંતોએ ભગવાન પાસે બસ કેવળ ને કેવળ ભક્તિ માગી છે. શું માગ્યું છે? ભગવાનની કૃપા વિના ભગવાનની મૂર્તિમાં હેત થવું અશક્ય છે. સાગરમાં વાત અનંતવાર આવી, ભગવાન સાધ્ય છે પણ સાધન પણ પાછા કોણ છે? ભગવાન જ છે. કાં ભગવાન જેને મળ્યા હોય એવા મોટા પુરુષ. સાગરમાં બહુ સરસ વાત આવી ભગવાનમાં હેત કેવી રીતે થાય. તો સાગરમાં વાત આવી જેને ભગવાનમાં અત્યંત હેત હોય એવા સંત કે ભક્તની સાથે રહેવાથી ભગવાનમાં હેત થાય છે. બીજો ઉપાય બતાવ્યો, કે ભગવાનના ઐશ્વર્ય મહિમા ગુણ એને રોજ સાંભળ્યા કરે એટલે કથાનું શ્રવણ કરે તો ભગવાનમાં હેત થાય છે, જે વચનામૃતમાં પણ મહારાજે વાત કરી. અને ત્રીજી વાત કરી ભગવાનનું અખંડ દર્શન કરે, શ્રદ્ધાથી ભગવાનના પ્રેમથી દર્શન કરે. ભગવાનના દર્શન કરતા કરતા ઘણા ભક્તોના હૃદયમાં ખૂબ ભાવ પ્રગટ થાય આપણે જોઈએ છીએ. કંઈક એવા આત્માઓ છે એકાદ વાર ભગવાનના દર્શન કરવા આવે, બે વાર આવ્યા હોય, ત્રણ વાર આવ્યા હોય, દર્શન કરે, ભાવ થાય, પછી ભગવાનમાં ખેંચાણ થાય, જોડાણ થાય, પછી મહિમા સમજે, પછી ઐશ્વર્ય જાણે. પણ એમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ એ છે જેને ભગવાનમાં અત્યંત હેત છે એવા સંત કે ભક્ત એનો જો જીવને સમાગમ થાય તો સહજ એ આત્મા ભગવાન તરફ ખેંચાવા લાગે. એક બાજુ આખા બ્રહ્માંડ જેટલું સોનું છે અને ભગવાનમાં ભક્તિ નથી, પ્રેમ નથી, તેણે સોનાને વ્યર્થ ગુમાવ્યું. બીજી બાજુ સુદામા જેવો છે, સોનું કે સંપત્તિ સમૃદ્ધિ છે જ નહીં પરંતુ ભગવાનની સેવા કરે છે, અનન્ય સેવા કરે છે. તો સમજવું એની પાસે આખું બ્રહ્માંડ ભરાઈને એટલું સોનું એની પાસે છે. સમય આવે કામ લાગશે એની ભક્તિ. અત્યંત તુચ્છ ગણાતા માયિક શરીરથી જો ભગવાનની સેવા કરી હોય તો તે શરીર દિવ્ય ભાવને પામી જાય છે, એ જીવને દેખ્યામાં આવતું નથી. જુઓ કેવી વાતો છે. બીજા લોકો તો અહીં રહેલા માયિક શરીરને દેખે છે અને મરણ પછી તેને બાળી દે છે. મૃત્યુને પામી દિવ્ય ગતિ પામનાર હરિભક્ત હું મરી ગયો એવું નથી દેખતા, એવું નથી માનતા. આ દુનિયાના જે લોકો છે તે મરણ વગેરે ભાવોને જુએ છે પણ ભગવાનના ભક્તોની રીત તો અલૌકિક છે, તે સાંભળ્યા પછી તર્કથી સમજી શકાતી નથી. મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, બ્રહ્માનંદ સ્વામી લખ્યું. તબ મરના હુઆ જાનીએ ફિર મરના ન હોય. આ દુનિયાના દરેક માણસ કહેવાય છે ધ ઇટર્નલ ટ્રુથ. આ દુનિયાના દરેક માણસે સ્વીકારેલી સત્ય એક જ છે, કહ્યું કે એક દિવસ મરવાનું છે. આના સિવાય બીજી કોઈ એવી વાત નથી જે આખી દુનિયાએ સ્વીકારી હોય. હરીશભાઈ, ધીસ ઇઝ ધ ઇટર્નલ ટ્રુથ, એવરી વન હેઝ એક્સેપ્ટેડ ધેટ. આ જગતના દરેક માણસોની સ્વીકૃતિ જેને મળી છે એવી એક જ વાત છે, એક જ બાબત છે, એક દિવસ તો મરવાનું જ છે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન.
મુસીબત એટલી મોટી છે. વચનામૃતમાં પાંચ અનુસંધાનની મહારાજે વાત કરી કે ભગવાનના ભક્તે આ પાંચ વાતનું નિરંતર અનુસંધાન રાખવું. એમાં પહેલી વાત, આ ઘડીએ આ ક્ષણે મૃત્યુ સામે ઊભું છે એમ માની ભગવાનની ભક્તિ કરી લીધી. મરવાનું છે બધાને ખબર છે, પણ કરવાનું શું છે ને એ ખબર નથી. પ્રોબ્લેમ આટલો જ છે. મરવાનું જ્ઞાન છે ને દાદા, એ પણ વાસ્તવિક નથી. ખરેખર માણસને ખબર પડી જાય ને કાલે મરવાનું છે, તો આ દુનિયાનો કોઈ માણસ ક્યારેય પાપ ન કરી શકે. હજી મારે બહુ વાર છે. અરે મરણ પથારીએ સૂતો હોય ને તો એમ થાય કે હજી તો વાર છે. ખબર પડી જાય એકવાર ખરેખર કે જવાનું જ છે. અમેરિકાની સત્ય ઘટના, એપલના માલિક, એપલનું સંશોધન કરનારા જ, ધ ફાધર ઓફ એપલ કહી શકાય એવા સ્ટીવ જોબ્સ, બરાબર. સ્ટીવ જ્યારે 56 વર્ષના હતા, એકવાર અમેરિકાની સરકાર કરતાં પણ જેની આવક વધારે હતી, ધ રેવન્યુ ઓફ એપલ કેટલા બિલિયન્સ ઓફ ડોલર, અમેરિકાની ગવર્મેન્ટ કરતાં એપલ કંપની આગળ નીકળે છે. આટલું મોટું રેવન્યુ જેની પાસે હતું, બરાબર, આટલી આવક, આટલા પૈસા. આ પૃથ્વી ઉપર ઓછા ટાઈમમાં વધારે વધારે પૈસા કમાવા પહેલાં સ્ટીવ જોબ્સનું નામ હતું. હવે તો ભાઈ એપલવાળા, આપણે શું, એમેઝોનવાળા આગળ નીકળી ગયા. એટલે આ દુનિયામાં કોઈ બહુ પાણી રાખવા જેવું કોઈને છે. પણ આ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમર અચાનક હોસ્પિટલમાં ખબર પડે કે બસ હવે મારું જીવન પૂરું થઈ રહ્યું છે, અને કેટલા ડિપ્રેશનમાં જતા રહે. મરતા મરતા એણે છેલ્લે જે પત્ર લખ્યો છે, મરતા મરતા છેલ્લે એણે જે શબ્દો લખ્યા છે, સિકંદરના શબ્દો આપણે વારંવાર શાસ્ત્રોમાં સાંભળીએ છીએ. આ સિકંદર જેવી ઘટનાઓ રોજ ઘટી રહી છે, તો પણ હજી કોઈની આંખ ઉઘડતી નથી, ને આ મોટો પ્રોબ્લેમ છે. એણે એવું લખ્યું, આખી દુનિયા મારું જીવન એક સફળતાની નિશાની તરીકે નિહાળે છે. પણ આજે જ્યારે મને મારી આંખ સામે મૃત્યુ દેખાય છે, મારી આંખ સામે કેવળ અંધારું જ દેખાય છે, ત્યારે મરતા મરતા મારે આખી દુનિયાને એક મેસેજ આપવો છે કે તમે તમારો ઘર પરિવાર વ્યવહાર સરસ ચાલે એટલું જો કમાઈ લીધું હોય ને, તો પૈસા પાછળ એકલી દોડધામ ન કરતા તમે ખુદ માટે, કહેવાયના શબ્દો, ફોર યોર ઓન સેલ્ફ, તમે તમારા પોતાના જીવન માટે અને તમે તમારા પરિવાર માટે પણ જીવતા શીખજો. કારણ કે અત્યારે મારી પાસે બધું જ હોવા છતાં કેવળ બચ્યું છે પસ્તાવો, કે મેં આ કોના માટે ભેગું કર્યું. આ ભેગું કરી મારે જે કરવાનું હતું એ તો મેં કશું કર્યું જ નથી. નિશાસા નાખતા નાખતા મરતા મરતા એણે આ શબ્દો લખ્યા. આજે અમર છે. આ શબ્દો બધા પાસે ઓનલાઈન છે, તમે ગૂગલમાં નાખો એટલે શબ્દો આવી જશે. વાંચનારો વાંચી બીજાને સંભળાવીએ. પણ મૃત્યુ અને મુક્તિ એક સિક્કાની બે બાજુ છે. કેવી સરસ વાત આવી, ભગવાનનો ભક્ત મરે છે ને એ મરતો નથી, દિવ્ય ગતિને પામે છે. હાથથી જીવે ત્યારે લાખનો, મરે ત્યારે 1,25,000નો, એમ ભગવાનના ભક્તનું જીવન એ પણ ધન્ય છે અને મૃત્યુ અતિ ધન્ય છે. કારણ કે મૃત્યુ નથી એ મંગલની પ્રાપ્તિ છે, પરમાત્માના પદની પ્રાપ્તિ છે, એ મુક્તિનું સ્વરૂપ છે. જગતના લોકો આ વસ્તુ સમજી નથી શકતા, તર્કથી આ વાત સમજાવી નથી. ભગવાનના ભક્તોની આવી બધી વાતો છે, તેને જો ભગવાન બતાવે તો દેખાય છે. ભગવાનના ધાર્યામાં આ બધી અનંત વાતો રહી છે, તેમ કેટલાક મુક્તાત્માઓ કહેતા હોય છે. ભગવાન જો ધારે તો રથને પણ અશ્વના રૂપમાં દેખાડે, હાથીના રૂપમાં બતાવે, હાથીને વિમાનના રૂપમાં બતાવે, વિમાનને ગરુડના રૂપમાં દેખાડે. ભગવાનની રચનાઓ, ભગવાનની લીલાઓ અનંત છે. ભક્તોને માટે આવી લીલાઓ ભગવાન શ્રીહરિ નિત્ય કરે છે. પોતાના ભક્તો સિવાય ભગવાનને તેનાથી કોઈ અધિક નથી. આવું સમજીને મુમુક્ષુએ ભક્ત થવું. ભક્ત થાવું રે ભગવાનના, તે તો છે કઠણ કામ. આ જગતમાં
કોઈ ડૉક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ વકીલ થાય, કોઈ સારા સિંગર થાય, કોઈ આઈટીમાં જાય, કોઈ એમટેકમાં જાય, આપણે જાણીએ છીએ ને, દુઃખની વાત છે. રતન ટાટા હમણાં ભારતમાં કોલેજોમાં એમનું પ્રવચન હતું. ઇન્ટરનેશનલ લેવલના આ આયોજનની અંદર એણે એટલી સરસ વાત કરી, દુનિયાનો એક મહાન સફળ વ્યક્તિ, એણે શરૂઆત ત્યાંથી કરી. ખરેખર માણસને જે જ્ઞાન મળવું જોઈએ એ નોલેજ કોઈ કોલેજ, કોઈ યુનિવર્સિટી, કોઈ પાઠશાળામાં શીખવાડવામાં આવતું નથી. દુઃખની વાત આટલી જ છે. ગુજરાતના એક મહાન ક્રાંતિકારી સંજય રાવળ, કદાચ નામ સાંભળ્યું હશે, હમણાં બહુ આ બ્રાહ્મણ છે પણ એટલો પવિત્ર આત્મા છે. વારંવાર એના પ્રવચનની એક વાત છે આ, કે ખરેખર માણસના જીવનમાં કામ લાગે, માણસને ખરેખર સંકટ સમયે સાકળની જેમ ઉપયોગી બને, આવી વાત કોઈ સ્કૂલોમાં, કોઈ પાઠશાળામાં શીખવાડવામાં આવતી નથી. ટ્રામના ઘોડાઓને ડાબલા બાંધી દેવામાં આવે, આ અંગ્રેજી કહેવત. આપણી દેશી ભાષામાં કહીએ તો ઘાંચીના બળદ ગમે એટલું ચાલે પણ ક્યાં હોય, એમાં અત્યારની દુનિયા છે ને ઘાંચીના બળદ જેવી થતી જાય છે. શોપેનહોવર એટલા માટે કહેતા, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. અમેરિકાની એકદમ સત્ય ઘટના, જાણવા જેવી છે, સમજવા જેવી છે. એ બાજુનું જ ગામ, આખી દુનિયા જે ગામથી પરિચિત છે, એડિસન એનું નામ. એ એડિસન ગામ જેના નામ ઉપરથી પડ્યું, થોમસ આલ્વા એડિસન, આ નામને પણ બધા ઓળખે છે. થોમસ આલ્વા એડિસન આટલો ફેમસ કેમ બન્યો એ પણ બધાને ખબર છે. શું ખબર છે? આ ગોળાની, આ બલ્બની, આ જેટલા દેખાય છે એની શોધ કોણે કરી? 140 વર્ષ પહેલાં શોધ એણે કરી. સૌથી પહેલો બલ્બ એ એડિસનની સ્ટ્રીટ ઉપર બન્યો, એટલા માટે એ ગામને પછી ભવિષ્યમાં, ત્યારે નહોતો પછી એડિસન તરીકે જે ગામ ઓળખાતું થયું, ત્યાંની વર્કશોપ હતી, ત્યાંનો રહેણાંક હતો, પછી તો એ બહુ આગળ વધી ગયો. પરંતુ એડિસનના જીવનની આ સત્ય ઘટના, એડિસન નાના સ્કૂલમાં જાય, સ્કૂલમાં એને અયોગ્ય વ્યક્તિ, અયોગ્ય છાત્ર ગણી, ધમાલી વ્યક્તિ ગણી, સ્કૂલમાં ક્યારે સફળ નહીં થાય એમ જાણી એના મેડમે એક કાગળ લખ્યો એની મમ્મી ઉપર, પત્ર સાથે દીકરાને ઘરે મોકલી દીધો, મહેરબાની કરી તમારા દીકરાને સ્કૂલમાં મોકલશો નહીં, આ દીકરો કોઈ સ્કૂલમાં ચાલે એવો નથી. આવી રિમાર્ક્સ લખી, હરીશભાઈ સત્ય ઘટના છે, આવી રિમાર્ક્સ લખી છોકરાને ઘરે મોકલી દીધો, હવે મહેરબાની કરી આને ફરીવાર ક્યારેય સ્કૂલમાં મોકલશો નહીં. માએ કાગળ વાંચ્યો, સામે છોકરો ઊભો છે, એક બાજુ માની મમતા છે, દીકરાને આગળ લઈ જવાની તમન્નાઓ છે, અને ઘટના કેવી ઘટી? સ્કૂલમાંથી મેડમે, ટીચરે સ્ટ્રિક્ટલી વિનંતી કરીને કહી દીધું, મહેરબાની કરી હવે ન મોકલશો, આ કોઈ સ્કૂલમાં સફળ નહીં થાય. માની આંખોમાં આંસુ આવી ગયા. દીકરાને લાગ્યું કે ચિંતાજનક લાગે, મારી કમ્પ્લેન લાગે છે. મામા શું લખ્યું? બેટા કશું નહીં, એવું લખ્યું છે, તમારો દીકરો જીનિયસ છે, અતિ હોશિયાર છે, માટે એ સ્કૂલમાં આવશે તો જાજુ નહીં ભણી શકે, માટે તમે ઘરે રાખીને એને જો ભણાવશો ને તો ખૂબ સારો આગળ ભણી શકશે. કોણે વાત કરી આવી? પત્ર મૂકી દીધો તેજોરીમાં, માએ ટેક કેર કરી, માએ બે રોલ ભજવ્યા, ટીચરનો રોલ અને માનો રોલ, છોકરાને એવો તૈયાર કર્યો, એવો તૈયાર કર્યો. વર્ષો પછી માં મરી જાય, માની બધી વસ્તુ ખોલવામાં આવે, એમાં એક તિજોરીમાંથી આ લેટર મળે. લેટર વાંચી એડિસન એટલું બધું રડે, એટલું બધું રડે. આજે પણ એ લેટર સચવાયેલો મૂકવામાં આવ્યો છે, એને વર્કશોપની અંદર છે કોઈ જગ્યાએ, ઓનલાઈન તમે મૂકશો તો પણ મળશે. આજે પણ એ નાનકડો લેટર સચવાયેલો છે. એડિસને એમ કહ્યું, હું જે કંઈ છું એ મારી માતાના પ્રતાપે છું. કહેવા શું માગું છું? દરેક વ્યક્તિ, સ્વામી વિવેકાનંદ કહેતા, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા પરમાત્મા સુધી પહોંચી જાય આટલો શક્તિશાળી છે. નથી પહોંચી શકતો એનું કારણ એટલું જ છે કે એને વચ્ચે અવરોધો બહુ રોકનારા છે.
એટલા બધા અવરોધો રોકનારા છે ને, એ જો ગણાવવા જઈએ ને તો ઘણા ગણાવાય, ગણી શકાય. આપણી જૂની વાર્તા છે, રાજા હતા, સંતાન કોઈ હતું નહીં, અતિ સફળ સમૃદ્ધ રાજ્યના માલિક, પણ રાજાના મનમાં સતત વિચાર આવ્યા કરે કે આ રાજ્યનો વારસદાર કોણ, હકદાર કોણ, ભવિષ્ય શું આ રાજ્યનું. મંત્રીઓને બોલાવી વાત કરી, મંત્રીઓ પણ ડાયા હતા. એમણે કહ્યું કે મહારાજ, વિધાતાએ જે કર્યું છે બરાબર કર્યું છે, માટે આપણે આવું પ્લાનિંગ કરી એક સરસ મજાનું આયોજન કર્યું. મંત્રીઓ સાથે નક્કી થયું, સાંજે 7 વાગે આખા ગામમાં ઢંઢોરો પીટાવવામાં આવ્યો. આપણા મોદી સાહેબ પણ ઢંઢોરો પીટાવે છે ને વારંવાર, તમે જુઓ છો ને. આજ રાત 12 બજે છે નોટબંધ, નોટબંધ કરી દીધી. અને આજના દિવસે શ્રાવણ મહિનાના સોમવારે એક બહુ મોટું કામ કર્યું દેશ માટે, કેમ આપણે યાદ ન કરીએ. 70 વર્ષથી, આમ તો 70 વર્ષ નહીં, કેટલા વર્ષો થયા, ભારત દેશ 800 વર્ષ સુધી ગુલામીની ઝંઝીરમાં રહ્યો છે. 800 વર્ષ સુધી 562 જેટલા રજવાડામાં ટુકડા ટુકડા થયેલો દેશ, મહામહેનતે લાખો માણસના બલિદાન પછી માણ પાછો ઊભો થાય, અખંડ ભારત, આઝાદ ભારત બને, એમાં પાછી હોળી કરનારા, દખલ કરનારા કેટલા લોકો, ભારતનો જે મુગટ કહેવાય એવા જમ્મુ ને કાશ્મીરની કેવી દશા કરી આપણે જાણીએ છીએ. કેટલું મોટું ષડયંત્ર હતું, દગાબાજ માણસોનું કેટલું મોટું આ કાવતરું હતું બધા જાણે છે, જગ જાહેર છે. પણ કોઈની હિંમત નહોતી એને દૂર કરવા માટે, કોઈને કલ્પના પણ નહોતી કે આ દૂર થઈ શકશે. પણ આજે સોમવારના દિવસે શ્રાવણ મહિનામાં ભારતના એક મહાન, એમ જ કહી શકાય ને, ભારત માતાના પનોતા પુત્ર કહી શકાય એને બરાબર, એવા નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, આ બંને દ્વારા, એને આખા કેબિનેટ દ્વારા પણ કેટલો જોરદાર નિર્ણય થયો. 70 વર્ષનું કલંક એ લોકોએ 7 મિનિટની અંદર દૂર કરી નાખ્યો. ઢંઢેરો પીટાવવામાં આવ્યો. રાજા પાસે તો શક્તિ છે ને કે આવતીકાલે સવારે 6 વાગે આપણા મહારાજા, એમનો દરબારગઢ, એનો સૌથી ઉત્તરાભિમુખ દરવાજો એ ખોલવામાં આવશે. ઉત્તરાભિમુખ દરવાજો ખુલે ત્યાર પછી સૌથી પહેલો જે નગરજન, જે નાગરિક, હુસોએવર સિટીઝન, સૌથી પહેલા રાજાના સિંહાસન પાસે પહોંચશે, એને રાજા પોતાની ગાદી ઉપર બેસાડી રાજ્યાભિષેક કરી રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરશે. આખા ગામમાં ઢંઢેરો પીટાવાયો. કોણ તૈયાર ન થાય? લોકો તો રાત્રે જમી જમીન ગેટની પાસે સૂઈ ગયા, એટલી મોટી લાઈન લાગી. બધાને એમ કે આપણે પહોંચી જઈએ, આપણે પહોંચી જઈએ. ઘણા લોકો તો કુસ્તી કરતા હશે, બીજા રસ્તામાં આવે તો 2 જણાને પાડી દેશો આપણે. પાવર ગેમ તો એવી જ છે ને. પણ રાજાના મંત્રીઓએ એટલી બધી વિચિત્ર રચના કરેલી, એ લગભગ 2-3 માઇલ જેટલો રસ્તો, કેમ કે રાજાના મોટા મહેલ હોય, ચારે બાજુ બગીચાઓ હોય, બીજા મંત્રીઓને રહેવાના મહેલો હોય, પછી આખો કિલ્લો હોય. આ તો કિલ્લાનો દરવાજો છે ને, ઉત્તરાભિમુખનો દરવાજો, ઉગમનો દરવાજો, ઉત્તરનો દરવાજો સવારે 6 વાગે સૂર્યોદયની સાથે ખોલવામાં આવે, આખું ગામ દોડે. હા, જાણે કે મેરેથોનની દોડ હોય ને, તૂટી પડ્યા લોકો. પણ એટલા સરસ મજાને બગીચાની અંદર ખાવા પીવાના નાસ્તાઓ ગોઠવેલા ને, એટલા સરસ મજાના સુગંધ આવે, જિંદગીમાં સાંભળ્યા ન હોય, જાણ્યા ન હોય આવા બધા પ્રકારના નાસ્તાઓ. 50% મનમાં શું થયું ખબર? રાજા તો એક બનશે, આમાં જે પહેલો પહોંચવાની જ બનવાનો, આપણે બધા શા માટે આવ્યા છીએ અહીંયા? 50% ત્યાં જ લાગી ગયા બધા. કોઈને બરફી ને, કોઈને પેંડા ને, કોઈને ભજીયા, જે ભાવતું છે બધું જ હતું. ચારે બાજુ 50% ગોઠવાઈ ગયા. રહ્યા કેટલા? આવે આંખો બંધ કરીને દોડતા હતા. હા, થોડા આગળ ગયા ને, ત્યાં તો અહીંયા ફોર સેલ નથી આવતું થેન્ક્સ ગિવિંગનું, આવા મોટા સાઇનબોર્ડ મારેલા, એટલી બધી વસ્તુઓ જાત જાતની મૂકેલી, રમકડાઓ, જાત જાતના કપડાં, બધી જ વસ્તુ, જેને જે જોઈએ અને જેને જેટલું જોઈએ આજે લઈ જાઓ, છૂટ છે, આનંદનો દિવસ છે. આ લોકો કે આવી જાહેરાત કરી, પહેલાં કીધું તો આપણે થેલા લઈને આવત ને ઘરેથી. સાચી વાત ને, થેલા લઈને આવત. આ લોકો તો
વિચાર્યું કે હવે કંઈ નહીં, ચાલો જેટલા છે એટલા આપણે જેમ આવે એમ બધા ભેગા કરવા માંડ્યા, કપડાં કે વસ્તુ કે પદાર્થ 30% ત્યાં રહી ગયા. હવે રહ્યા કેટલા? 20% જે આંખો બંધ કરીને દોડતા હતા, આપણે ક્યાંય ફસાવું નથી, ફક્ત ને ફક્ત કોણ બનેગા? રાજા. આ દોડમાં આગળ વધ્યા. આગળ તો છે ને આ લોકોએ એવી માયા ગોઠવેલી, રૂપિયાના થપ્પા, હા, ચારે બાજુ રોકડાય નોટ, લિક્વિડ મની કહેવાય ને, થપ્પા જ હતા. 5-5 નોટ, 10-10 નોટ, 50-50, 100-100, જેને જેટલી જેટલી લઈ લો. હવે કેટલા ટકા રહી બોલો? બધાને એમ થયું અંદર તો એક જ પહોંચવાનો છે, પણ આપણે આ જો માલ ઉપાડી લેશું તો આપણે બહાર રહીને પણ રાજા જેમ રહી શકશું, જીવી શકશું. 20%માંથી બીજા 19% ક્યાં રહી ગયા? એ થપ્પા ચારે બાજુ આમ ઢગલા કરેલા ને, ભેગા જ કરવા માંડ્યા, પણ થેલી તો લેવા નહોતા, એટલે કેમ જાજા ભેગા કરવા? આ પ્લાનિંગમાં બધા અટવાઈ ગયા. રૂપિયા લેવામાં નહીં, કેમાં? આમે આ દુનિયામાં જાજુ પ્લાનિંગ આજ કરે છે ને બધા, શું કરે? ભેગા નહીં, કેમ જાજા ભેગા કરવા? ક્યાં ભેગા કરવા? કેવી રીતે ભેગા કરવા? 19%. હવે રહ્યા કેટલા ટકા? ખાલી 1% રહ્યો. એ આગળ જતા હતા ને ભાઈ, આગળ તો પછી રાજા એવું ગોઠવેલું, રાજાના સોનાના ઘરેણાઓ, સોનાના મુગટો, સોનાના રથ, બધું જ મૂકી દે, જેને જે જોઈએ તે લઈ જાય. હવે આટલું બધું સોનું જોવે, કદાચ ખાવામાં ન ફસાય, બીજામાં ન ફસાય, પણ સોનામાં તો પૂરું થઈ ગયું. રાજાએ મંત્રીઓને પૂછ્યું કે તમે દરવાજો ખોલો કે નહીં, કોઈ દેખાતો તો નથી, હું વિન્ડોમાંથી જોઉં છું. આપણે આટલી મોટી જાહેરાત કરી કે જે પેલો આવશે ને આપણે રાજ્યાભિષેક કરી દેશું, તો દરવા વિન્ડોમાંથી હું નજર કરું છું, કોઈ માણસ કેમ દેખાતો નથી? મંત્રીઓએ કહ્યું, મહારાજા, એ જ આપણે પરીક્ષા લીધી છે ને બધાની. રાજા આમ ચારે બાજુ વિન્ડોમાંથી જુએ, જરૂખમાંથી જુએ, પણ એમ કોઈ દેખાય? એમાં માંડ 2-3 જણા દેખાણા, એમાં એક માણસ દોડતો દોડતો પહોંચી ગયો. રાજાએ જેવો એને રાજ્યાભિષેક કરવા માટે ગાદી ઉપર બેસાડ્યો, મંત્રીઓએ જાહેરાત કરી, અંદર જેટલા બેઠા છે ને, ખાવા માટે હોય, રૂપિયા માટે હોય, કપડાં માટે હોય, વસ્તુ માટે હોય, પદાર્થ માટે હોય, તમાશા જોવા માટે હોય, એ બધાને 2-2, 5-5 દંડા મારીને બહાર કાઢો, અને જેટલું ભેગું કર્યું હોય પાછું લઈ લો એની પાસેથી. એને કહો, તમે આ આ અંદર મહેલની અંદર આવ્યા છો શા માટે? ખાવા માટે? ફરવા માટે? એમ ભગવાને છે ને આપણને બધાને આ દુનિયામાં બોલાવ્યા છે, અને બધી માયા રચી છે, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, જોવાની, બધી માયા રચી દીધી છે. 50, 60, 70, 80 વર્ષ થશે ને પછી પેલા જમદૂત આવશે દંડા લઈને, બધું અહીંનું તો અહીંનું બધું અહીંયા મુકાવશે, ઉપરથી દંડા મારશે અને ખાલી હાથ લઈ જશે, અને આપણને એટલું જ પૂછશે કે તને આના માટે મોકલ્યો તો? સમજી ગયા તમે? માટે જે ભગવાનના ભક્ત હોય, મુમુક્ષુ હોય, તેણે ભક્ત થવું. ધર્મ, ભક્તિ, વૈરાગ્યથી યુક્ત જ્ઞાન, એ ચાર જેમાં હોય એવા ભક્ત ઉપર ભગવાનને અપાર હેત છે, તેવું હેત બીજા કોઈ ઉપર ભગવાનને નથી થતું. તે બાબતને ખરેખર ભગવદ્ ભક્ત હોય તે જ જાણી શકે, ધર્મહીન કોઈ જાણી શકતા નથી. એવા ઘણાય ધર્મહીન લોકો ભક્ત થઈને ફરતા હોય છે, તેઓ તો વાસ્તવમાં માયાવી જાણવા અને ઠગ જાણવા, એવા લોકોથી તો બીજાનો ધર્મ પણ નષ્ટ થાય છે. આવી રીતે ભગવાન શ્રીહરિ મહંતજી એની પાસે વાત કરે છે. 14 ચોપાઈ સુધીની કથા પૂરી થાય. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.